શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાન નામ શ્રી હરિ તૃંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્તવૃંદે તારાભિર્વિદુમર્જમાન મુરુધા તૈશ્ચંદને કૌસ્તુમે હારેર્શેખર પંક્તિભિશ્ચ હૃદયે શુકલાંબરાં ચિંતયે ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ અવતારિણી શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી પરમ ગુરવે નમો નમઃ ઓમ શ્રી ગુરવે નમો બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય શ્રી હરે કૃષ્ણ મહારાજ ની શ્રી નારાયણ મુનિ દેવ ની ભક્તજનો શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા આયોજિત દ્વાદશ મહોત્સવના આજના દ્વિતીય દિવસે આપણે સૌ કોઈ ઠાકોરજી મહારાજ પૂજ્ય બંને સદગુરુ સંતો એમની છત્રછાયામાં ઉપસ્થિત છીએ. આગળની કથામાં પ્રવેશ કરીએ એ પૂર્વે પલ દો પલ હરિનામ સંકીર્તન કિયા જાય. બધા રે ભક્તો તાળી પાડી મન મૂકી ઠાકોરજીમાં ગરકાવ થઈ અને ધૂનને ઝીલશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી વ્યાસ ગાઈએ સ્વામી નારાયણ 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 સ્વામી 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 હરે 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ તાલે કે સાથ ગાઈએ સ્વામી નારાયણ 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 સ્વામી હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 ભગવાન વાલા ભક્તજનો સદગુરુરાજ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત શ્રીધ્રજાખ્યાન ગ્રંથમાં પ્રવેશ કરીએ. ગઈકાલની કથા આપણે થોડી વાગોળી અને આગળ વધશું. નિષ્કુળાનંદ સ્વામી આપણને એક વાત હૃદયમાં ઉતારવા માંગે છે. મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી, જીતીએ કે જાય જીવથી પણ એ દુઃખમાં નાવીએ ફરી. જેટલું પરિણામ જ્વલંત જોતું હોય, પરિણામ જેટલું પ્રબળ જોતું હોય, એની સામે મહેનત એટલી જ વિશાળ હોવી જોઈએ. આજની કથામાં આપણે
બાળભક્ત રાજ ધ્રુવજી એમનું આખ્યાન જોવાનું છે. ધ્રુવજીના આખ્યાનને ભાગવતજીની અંદર મહર્ષિ વેદવ્યાસે પણ ગાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ એ જ આખ્યાનને પોતાની કળામાં, પોતાની ઢબમાં ગૂંથ્યું છે. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. સ્વયંભૂ મનુ એમના દીકરાના દીકરા એટલે ઉતાનપાદ. ઉતાનપાદ રાજાને બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. એમાં સુનીતિ નામની રાણીને એક દીકરો છે, નામ છે એમનું ધ્રુવજી. ગુજરાત સરકારના 6ઠા ધોરણના પાઠ્યક્રમની અંદર આ એક પાઠ મૂકવામાં આવ્યો છે ધ્રુવજીનો. પરંતુ એમાં થોડી તકલીફ છે. સરકારના પાઠ્યક્રમના પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું છે, ઉતાનપાદ રાજાને બે રાણી હતી, છાયા અને માયા. પરંતુ ખરેખર ભાગવતજીની અંદર આમના નામ સ્પષ્ટ છે, સુરુચિ અને સુનીતિ. સાચા નામ આ છે. પહેલી પત્ની છે સુનીતિ, બીજી પત્ની છે સુરુચિ. સ્વાભાવિક છે, માણસ બીજા લગ્ન કરે એટલે પહેલી ગાંઠ છે આપોઆપ એ ઢીલી પડી જતી હોય છે. રાજા ઉતાનપાદને સુનીતિ પ્રત્યેથી લાગણી, એના પ્રત્યે રહેલો ભાવ, પ્રેમ એ ઓછો થવા માંડ્યો છે. સુરુચિ પાસે વધારે સમય કાઢે, એમની સાથે સમય વ્યતીત કરે. સુનીતિને એક અલગ મહેલ આપી દેવામાં આવ્યો છે. સુનીતિ એ મહેલમાં રહે છે અને સુરુચિ રાજાની સાથે રહે છે. એમાં એક વખતનો સમય છે, રાજા ઉતાનપાદ, રાણી સુરુચિ એમના મહેલની અંદર બેઠા છે, હળવી પળો માણે છે. રાજનના ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ એ બેઠો છે, આનંદ કરે છે. ઉતાનપાદ એને લાડ લડાવે છે. ધ્રુવજી રમતા રમતા બરાબર એ જ દિશામાં આવી ગયા છે. ધ્રુવજીએ પોતાના ભાઈને પિતાના ખોળામાં જોઈ, 5 વર્ષના ધ્રુવજી એને પણ પિતાનું વહાલ જોઈએ છે. ભગવાને જેટલી સજીવન સૃષ્ટિ કરી છે એ તમામ સજીવન સૃષ્ટિની અંદર એને ભાવ, પ્રેમ, લાગણી એ જોઈએ છે. પશુમાં, જનાવરમાં પણ જોઈને આવશ્યકતા હોય તો સમજી શકાય કે માણસમાં તો વિશેષ એની આવશ્યકતા છે. આજના આ દોડધામના યુગમાં, ફાસ્ટ યુગની અંદર ઘણીવાર એવી ફરિયાદો આપણે સાંભળતા હોઈએ છીએ. માતા પિતાને પોતાના જ જણેલા સંતાનોને આપવા માટે સમય હોતો નથી. નાનકડી વાત કરી આપણે પ્રવેશ ક્રિયા પ્રસંગમાં. એક નાનકડો બાળક, 7-8 વર્ષની ઉંમર એમની, બહુ હોશિયાર, બહુ ચતુર. સાંજ પડે એટલે પેલો એમનો બાપ છે, એના પપ્પા છે, દરરોજ ઘરે આવે, હાથ પગ ધોઈ જમી લે. જેમાં પછી પેલો છોકરો છે બાપાની પાસે આવે, પપ્પાની પાસે આવે અને કહે કે પપ્પા, આજે મને સ્કૂલમાં ટીચરે આ વાત કરી, મને આ સવાલ કર્યો. આમ વાત કરવા જાય અને પેલો ભાઈ છે એ કે બેટા તું કાલે આવજે, આજે મારી પાસે સમય નથી, મારે હજી ઓફિસ વર્ક બાકી છે, તું કાલે આવજે. છોકરો પોતાની રીતે
પોતાના કામમાં ગૂંથવાઈ જાય. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, થોડોક સમય પછી એક દિવસ કીધું કે પપ્પા, તમે દરરોજ તમે જોબ પર જાઓ છો તો એક દિવસમાં તમને કેટલા રૂપિયા મળે? પેલો ભાઈ આંચકો ખાઈ ગયો કે બેટા તારે શું કામ છે? જસ્ટ મારે ખાલી જાણવું છે. બાપ કે બેટા, એક દિવસના મને 500 રૂપિયા મળે. છોકરો કે શ્યોર? તો કે હા. પપ્પા એક કામ કરો, આજે આ લો 500 રૂપિયા હું તમને આપું, આજે તમે મારી સાથે એક દિવસ ન કાઢી શકો? તમને 500 રૂપિયા જોબ ઉપર તમે જાઓ છો ને મળે છે, પરંતુ તમને મારા માટે કદાચ સમય ન મળતો હોય, તો પપ્પા 500 રૂપિયા તમે રાખો અને આજનો દિવસ તમે મને ફાળવો. વાત બહુ નાની છે, પરંતુ મર્મ બહુ મોટો છે. પિતાની આંખો ઉઘડી ગઈ કે દીકરાએ મને ઢંઢોળીને જગાડ્યો છે. ખોળામાં બેસાડી માથે વાલ વરસાવ્યું છે. આજે એવી જ કંઈક પરિસ્થિતિ ઉતાનપાદ રાજાના આ મહેલમાં બને છે. નાના કુંવર ઉત્તમને પોતાના ખોળામાં બેસાડ્યા છે. દૂરથી ધ્રુવજી આવ્યા છે, એટલું બધું તેજસ્વી મુખારવિંદ છે, એટલું બધું બધાને ગમી જાય, વહાલ ભરેલું, પ્રેમ ભરેલું ધ્રુવજીનું મુખ છે. ગમે તેવો દુશ્મન હોય એને પણ ધ્રુવજીને રમાડવાનું મન થાય, એને ખોળામાં બેસાડવાનું મન થાય, એવા લોભામણા એવા ધ્રુવજી છે, આકર્ષક છે, ચિત્તચોર છે. ઉતાનપાદ રાજાને મનમાં સંકલ્પ થયો, આજે મારે ધ્રુવને પણ રમાડવો છે, કારણ કે મારે જે તકલીફ છે એ સુનીતિ સાથે છે, પરંતુ આ તેનો દીકરો છે, એની સાથે મારે કંઈ નથી. રાજાએ થોડું મોઢું મલકાયું, રાજાનું મોઢું મલકતું જોઈ અને બાજુમાં બેઠેલી સુરુચિ એને કટાક્ષ કર્યો, જરાક આમ ક્રોસ નજર કરી એટલે ઉતાનપાદ સમજી ગયો ધ્રુવજીને ખોળામાં બેસાડાય નહીં. જો ધ્રુવને ખોળામાં બેસાડીશ તો આ સુરુચિ છે એ ઝઘડો કરશે, ભયંકર ભયંકર એમની વેદના છે. એક ઈશારો ખાલી કાફી છે, એક ઈશારો. ઉતાનપાદ રાજાને પેલી સુરુચિએ એક તીખી નજર નાખી અને તરત જ ઉતાનપાદ રાજાએ પોતાના લાંબા કરેલા હાથ પાછા સંકોચી લીધા છે. રાજા જેવો રાજા આજે મોહ અને માયામાં અંધ બનીને પોતાના બાળકના હક છીનવી લે છે, કારણ મોહ છે, અજ્ઞાન છે. ગુરુજી ઘણી વાર વાત કરે, એક દાદા આવતા જેતપુર પૂનમ ભરવા માટે, એક વખત ગુરુજી પાસે આવીને કે કળજગ બહુ ભૂંડો આવ્યો છે હો સ્વામી, કળિયુગ બહુ ભૂંડો આવ્યો છે. એટલે ગુરુજીને એમ કે આને કઈક ઘરમાં તકલીફ થઈ હશે, કઈક બોલાચાલી થઈ હશે. દાદા શું થયું, કઈ બોલાચાલી થઈ ગઈ છોકરા હેરે? કે ના ના સ્વામી, એવું તો બધું બહુ સારું છે. તો થયું શું સ્વામી? માં વાત એમ છે કે મારો દીકરો PSI પોલીસમાં, અને આખા એ ગામને બધાને ધ્રુજાવે, એક હાકોટો મારે ને બધાએ હેઠા બેહી જાય. એ સ્વામી કાલે આવ્યો બપોરે, છોકરો ઘરે ભણવા નહીં ગયેલો, તો છોકરાને ડારો દીધો, એ ટપુડા સ્કૂલે કેમ નથી ગયો? આમ જરા ઊંચા હાદે કીધું, ત્યાં ટપુડાની માં બોલી, ધ્યાન રાખજો આ પોલીસ સ્ટેશન નથી. પેલો મરદ મૂછાળો માણસ હેઠો બેહી ગયો, ત્યાં કઈ ન આવેલું. રાજા ઉતાનપાદ એમણે ધ્રુવજીને ખોળામાં ન બેસાડ્યા એટલે તો વાંધો નહીં, પરંતુ સુરુચિએ શબ્દો માર્યા છે. ન વત્સ નૃપતે ધિષ્ણમ ભવાના રૂઢુમર્હતિ, ન વત્સ નૃપતે ધિષ્ણમ ભવાના રૂઢુમર્હતિ,
ન ગૃહીતો માયાયત્વમ કુક્ષાવપી નૃપાત્મજ બાલોષી બદનાત્મનમ અન્ય સ્ત્રી ગર્ભ સંભૃતમ બાલોષી બદનામાત્મ નૂનં વેદ ભવાન યશ્ય નૂનં વેદ ભવાન યશ્ય દુર્લભે અર્થે મનોરથ દુર્લભે મનોરથ દુર્લભે અર્થે મનોરથ સુરજીએ મોઢામાંથી શબ્દ નથી કાઢ્યા પોતાના મોઢામાંથી અગન ઝાળ વરસાવી છે. પાંચ જ વર્ષના ધ્રુવજી એટલા તીખા કડવા અને અગ્નિ ભરેલા શબ્દો કીધા છે. નવ વર્ષ નૃપદેશ ધિષ્ણમ ભવાનારૂઢમ અર્હતિ. હે ધ્રુવ, તું રાજાનો દીકરો છે વાત સાચી, પરંતુ તું રાજાના ખોળામાં બેસવાને લાયક નથી. ન ગૃહીતો મયાયત્વમ કુક્ષાવાપી નૃપાત્મજ, તે મારી કુખે જન્મ લીધો નથી, માટે તું તારા પિતાના ખોળામાં બેસવાને માટે લાયક નથી. પાંચ જ વર્ષના ધ્રુવજી આજે આ શબ્દને સમજી શકતા નથી, આ કેવા શું માગે છે, પરંતુ હૃદયમાં એક ઝાટકો લાગ્યો છે, હૃદય પીગળી ગયું છે, હૃદયમાં તિરાડ પડી ગઈ છે, એનો ભાવ ત્યાં તૂટી ગયો છે. બાલોશીબત નામત્મન સ્ત્રી ગર્ભ સંભૃતમ, તું બાળક છો ધ્રુવ, તને ખબર નથી તે જેની કુખે જન્મ લીધો છે એને તો રાજા જોવા પણ માંગતા નથી. તું તો દાસીનો પુત્ર છો. નૂનમ વેદ ભવાન યશ્ય દુર્લભેર્થે મનોરથ, માટે તારે તો ભગવાનની આરાધના કરવી જોઈએ અને ભગવાન પાસે તારે માગવું જોઈએ કે હું પિતાને કુખે પિતાને ખોળે બેસી શકું, એવું તારે માગવું જોઈએ. આ શબ્દોને સાંભળા ઉતાનપાદ રાજા મૌન છે. એમણે સુરુચિને વાયરા પણ નહીં કે દેવી એવું ના કહો. ધ્રુવ નાનો છે, એનું હૃદય એ તૂટી જશે, ભાંગી પડશે બાળક. ન ઉતાનપાદ બોલે કહે, ન બીજા કોઈ બોલે, અને ધ્રુવજી ત્યાંથી રડતા 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 માતા સુનીતિ પાસે આવ્યા છે. ધ્રુવજી પહોંચે એ પહેલા સુનીતિને સમાચાર મળ્યા છે કે ધ્રુવજીનું સુરુચિએ અપમાન કર્યું છે, અને ધ્રુવ છે જાણે કોઈ લાકડીએથી માર માર્યા હોય એવા થરથર કંપતા કંપતા રડતા રડતા આજે મા પાસે આવ્યા છે કે મા, આજે તું મને બતાવ કે હું તારો દીકરો, તું મારી માં, ઉતાનપાદ મારા પિતા, તો હું એમને ખોળે કેમ ન બેસી શકું, મારો ભાઈ ઉત્તમ એ બેસે તો હું કેમ ન બેસું. સુનીતિ પણ રડવા માંડી છે, શું સમજાવું આ બાળકને, પાંચ વર્ષનું બાળક ને કેમ સમજાવું. ઘણી વાર એવું થાય વાળા ભક્તજનો, સંસારની અંદર સ્ત્રી પુરુષના ઝઘડાની અંદર ઘણી વાર બાળક પીસાતું હોય છે, એનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ રૂંધાતો હોય છે, એનું માનસ જે છે એ ઝઘડાળું બની જતું હોય છે. સાવચેત રહેવાની જરૂર છે. એક પતિ પત્ની દરરોજ બાંધે, બે ને પાછી એક જ ટેવ, ઓલો કે તું ગધેડી છો, ઓલી પછી જાયેલી કે તું ગધેડો છો, બે બાંધે અને બાંધીને પછી અંતે પછી ગધેડે ગધેડીએ પૂરું કરે, એવા જોર જોરથી બાંધે. ઘણી વાર તો એવું થાય કે તમારું મકાન ગમે એટલું વેલ્યુએબલ હોય, પરંતુ બાજુમાં આવા કઝિયાળા આવી જાય તો ઓછી કિંમતમાં ભાગી જવું પડે વેચીને. દરરોજનો આ ક્રમ, એમાં એક દિવસ આ બે જણા બાયદા, એમાં કે તું કે ગધેડો છો, બોલો કે તું ગધેડી છો, અને એમાં બાજુવાળા પાડોશી આવ્યા અને આના દીકરાને લઈને કે છે કે તમે જાળવો, આ તમારું ખોલકું બહાર રમતું હતું. ઘણી વાર એવું થાય, બાળક છે એનું મન વિભ્રાંત થઈ જતું હોય છે. માં કે છે કે બેટા, તારી માં તારી સાવકી માતાએ જે વાત કરી
એ બહુ સાચી કરી છે. બેટા તારો બાપ એ તો મને જોવા પણ માંગતો નથી, પરંતુ તારે બીજા કોઈનું પણ અમંગળ ન ઈચ્છી, કોઈનું પણ ભૂંડું ન ઈચ્છી, અને બેટા તારે એક ભગવાનનું શરણ લેવાની જરૂર છે. સુરુચિએ જે કંઈ કીધું છે બરાબર છે, અને સંસારનું પાલન કરવા માટે બેટા ભગવાનના ચરણની આરાધના કરી સૌથી શ્રેષ્ઠ પદ ભગવાન પાસે માગી લે તો બેટા તારું કામ થઈ જાય. સુનીતિ આજે પોતાના નાનકડા એવા ધ્રુવજીને પાઠ શીખવાડે છે કે બેટા આમાં કોઈનો વાંક નથી, બેટામાં વાંક કોઈનો નથી, કર્મને આધારે તારી સાથે આવું બન્યું છે. શું પાઠ શીખવાડે છે! દુનિયાની અંદર સૌથી મોટામાં મોટી પાઠશાળા હોય, સૌથી સારામાં સારી પાઠશાળા હોય તો એ છે માતા પિતાના ચરણ, એ છે માતા પિતાના જીવન. આવી મોટી મોટી સ્કૂલો હોય ભાઈ, લાખો રૂપિયાની ફી તમે ભરશો, પરંતુ એ મૂલ્યો, એ સદગુણો અને એ જે ભાવનાઓ છે એ માતા પિતા પાસેથી જે મળશે એ ક્યારેય પણ આવી મોટી મોટી ઇમારતોથી બંધાયેલી શાળાઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં ક્યારેય સંભવિત જ નથી. સુનીતિ કે છે બેટા આમાં વાક કોઈનો નથી, કર્મને આધારે આ બધું ચાલતું હોય છે. તો ભગવાનનું ભજન કરે. આજે માતાએ પોતાના બાળકને સાચી સલાહ આપી છે. સુનીતિએ સુરુચિ પ્રત્યે પણ એવી કોઈ વેદના દર્શાવી નથી કે હું રાણી છું, એ રાણી છે, હું પણ રાણી છું, મારો પણ અધિકાર છે. નહીં, સુનીતિ એ તો સુનીતિ છે. દુનિયામાં ભૂકંપ આવે, ભગવાનને મારે પ્રાર્થના કરવી છે, ક્યાં ઈશ્વર એસા ભૂકંપ નહીં લા સકતા? ઈશ્વર તો ભૂકંપ બાર બાર લાતા હૈ, લેકિન એસા તો ભૂકંપ નહીં લા સકતા જિસમે અહમ ટૂટ જાયે, જિસમે મતભેદ કે કિલે ઢલ જાયે, જિસમે ઘમંડ ચૂર ચૂર હો જાયે, જિસમે ગુસ્સે કે પહાડ પિઘલ જાયે, જિસમે પ્યાર ઓર એકતા કી નઈ ગંગા બહને લગે, એસા ભૂકંપ આવો તુમારા સ્વાગત હે, તુમારા સ્વાગત હે. ધરતીકંપ થાય એમાં તો માણસોની જાનહાનિ થાય. ભગવાનને પ્રાર્થના કરવી છે, ભગવાન ભૂકંપ કરવા હોય તો એવા ભૂકંપ કરી દે બાપ, કોઈના ઘર ન ઉજળે, પરંતુ ઘરમાં રહેલા જે સભ્યો છે એના અહમ તૂટી જાય, એમાં જે મતભેદ છે, એના જે કિલ્લાઓ ચણાઈ ગયા છે એ ધ્વંસ થાય, એવા ભૂકંપ લાવ, એવા ભૂકંપનું સ્વાગત કરીએ છીએ. સુનીતિ છે પોતાના બાળકને આવું ઉપદેશ આપે છે, બેટા કોઈના પ્રત્યે પણ તું કટુવચન ના બોલીશ, કોઈના માટે તું ખોટું ના લગાડીશ. નિષ્કુળાનંદ સ્વામીએ ધ્રુવ માતા સુનીતિને વખાયણી છે. એક એવા અલગારી પુરુષ, એક વૈરાગ્યવાન પુરુષ માતા સુનીતિને વખાણે છે. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધન્ય ધન્ય માતા કહિયા કઠણ વચન, કહિયા કઠણ વચન, રાજ સાજ સુખ પર ચાલિયા વન, વેગે ચાલિયા વન, જનુની જીવો રે ગોપી ચંદની, જનુની જીવો રે ગોપી ચંદની, જનુની જીવો રે ગોપી ચંદ, જીવો રે ગોપી ચંદ.
નિષ્કુળાનંદ સ્વામી લખે, ધન્ય હોય માતા ગોપીચંદની, ધન્ય હોય માતા ધ્રુવજીની, જેને કઠણ વચન કીધા કે બેટા વનમાં જઈ અને તપશ્ચર્યા કરો, રાજસાજ સુખ પરહરી અને વેગે ચાલ્યા વન. સ્ત્રીની ગંધથી પણ જે દૂર રહેતા એવા નિષ્કુળાનંદ સ્વામી આજે એ કેટલાય રાજી થઈ ગયા હશે. એની નજરમાં આ માતાઓએ કેવા સ્થાન પ્રાપ્ત કર્યા હશે. પોતાની લેખની દ્વારા આજે એ માતાઓને એ વંદે છે, એ માતાઓનું સ્વાગત કરે છે. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, ધ્રુવની માતાને ધન્ય છે. પોતાના બાળકને સંસ્કારનો વારસો આપ્યો છે. આજે દુનિયાની અંદર સમાજ પોતાના બાળકને સારામાં સારું એજ્યુકેશન આપવા માગે છે, શિક્ષણ આપવા માગે છે. પરંતુ ગાંધીજીના શબ્દો આપણને યાદ કરવા જોઈએ. ગાંધીજી એમ બોલે કે સંસ્કાર વગરનું શિક્ષણ છે એ સમાજને માટે અભિશાપરૂપ છે, અભિશાપરૂપ છે. સ્કૂલોમાંથી શિક્ષણ મળશે, પરંતુ સત્સંગમાંથી, કુટુંબમાંથી સારા સંસ્કારનો વારસો પણ મા બાપે આપવો જોઈએ. ગુજરાતી સાહિત્યની અંદર કવિ કાગે એક બહુ સરસ સંવાદ બનાવ્યો છે, ગધેડા અને બળદનો. ગધેડાઓ દૂર ચરે છે, બાજુમાંથી બળદિયા પસાર થાય છે. જોકે કહેવાનું તો માણસો, પણ માણસોનું કહેવાય નહીં ને, એટલે ગધેડા ઉપર ના કે ગધેડા બિચારા કઈ બોલે નહીં. એટલે ગધેડા ઉપર કવિઓ છે એ કાવ્ય બનાવે, બાકી કહેવાનું તો આપણને જ છે. એક બાપ પોતાના દીકરાને કેલા ગધેડા જેવા નવ વેગાધી હોય તો શરમ નથી આવતી, આમ વારે વારે ગધેડા જેવો, ગધેડા જેવો કે કુંભારનો દીકરો. એટલે બાજુમાં ગધેડો દરરોજ ઉભો રહી, એ દરરોજ સાંભળે. એક દિવસ ગધેડાને વાચા ફૂટીને કે છે કે તમે મને ગાયડું હું કામ આપો છો? એટલે કહેલા, મેં તને ક્યારે ગાયડ આપી? તમે દરરોજ તમારા દીકરાને કહો છો ગધેડા જેવા નવ વાગે ઉઠે છે, હું કહી દી નવ વાગે ઉઠો કયો મને? વાહ ભાઈ વાહ, ખરી વાત છે. કવિ કાગનું આ બહુ સરસ એક મર્મ ભરેલું, માનવ સમાજને કામ લાગે એવું એક કવિ જ છે. ગધેડા કે છે, બે પાંચ ગધેડાઓ પેલા બળદને કે છે, કયો બળદ, તમે હાથી જેવા મોટા છો પણ તમે બુદ્ધિમાં સાવ ડોબા જેવા છો. બે ત્રણ કડીની લઈએ. બળદિયા બુદ્ધિ વિના ના રે, તમે એક નાખો છો ઉલાડો. બળદિયા બુદ્ધિ વિના ના રે, તમે નાખો છો ઉલાડો. બળદિયા બુદ્ધિ વિના ના રે, તમે એક નાખો છો ઉલાડો. બળદિયા હાથી જેવા તમે લાગો હેંડતા, હાથી જેવા તમે લાગો હેંડતા, અમથાય અમથાઓ ગાળો. બળદિયા બુદ્ધિ વિના ના રે, તમે એક નાખો છો લાડો. બળદિયા બુદ્ધિ વિના ના રે, તમે એક નાખો છો લાડો. પેલા ગધેડાઓ કે છે, બળદ તમે હાથી જેવા મોટા છો, હાલતા હો તો એમ લાગે કે હાથી હાઈલો જાય છે, પણ તમે સાવ અમથે અમથા, સાવ એમના તમે સાવ એમને એમ. પેલા ખેડૂતોને તમે નોકરી કરો છો, તમે હેરાન થાવ છો શા માટે આટલો બધો વજન ઉપાડો છો. બળદિયાની વાત સાંભળી અને મનમાં ને મનમાં હૈસા, અને પછી કે તમે શું કરો કે અમે જાતના ગધેડા, એક વખત અમારી માથે પેલા કુંભારે એટલા બધા માટલા મૂકી દીધા ને, હાલ માંડ માંડ ચાલી શકતા હતા, અને એ વખતે પછી અમે એક એવી થપાટ મારી બધાએ ગળા નાખા હેઠા, તે દિવસથી પેલો કુંભાર છે એ બહુ ઓછા અમારી માથે માટલા વગેરે મૂકે. તમે એક કામ કરો, તમે પણ એવું જ કરો, તમારી માથે વજન મૂકે તમારે છે તે એને તોળાવી નાખવાનું,
તમારે માથેથી ભાર ઉતારી નાખવાનો. અને એ વખતે બળદદેવે જે વાત કરી ગજબની કરી, દાવણ ધાવ્યા અમે કામદેનો નાયના છોરો ના હોય ચંડાળો, દાવણ ધાવ્યા અમે કામદેનો નાયના છોરો ના હોય ચંડાળો. બળદ બોલે, હે ધાવણ ધાવ્યા અમે કામદેનો નાયના છોરો ના હોય ચંડાળો, દાવણ ધાવ્યા અમે માતા મારી જગ જનેતા, માતા મારી જગ જનેતા, રાહ અમારો નિરાળો બળદિયા બુદ્ધિ વિના ના રે તમે એક જ નાખો ઉલાડો, બુદ્ધિ વિના રે તમે એક નાખો છો. બળદ કે કજડાઓ સાંભળો સાંભળો મારી વાત તમે સાંભળો, અમે ધાવણ થાયવા કામધેનુ ના, અમે ગાયોના ધાવણ થાયવા છીએ, અને ગાયોના ધાવણ થાયવા હોય એ છોરું એના સંતાનો ચાંડાળ જેવા ન હોય. અમારી માતા તો દુનિયાની માતા છે, જગજન્યતા છે, અમારો માર્ગ નિરાળો છે. અને સાંભળો તમારી પણ વાત કરીએ, તમારી તમારી નહીં હો, પેલા બળદિયા ગધેડાને બોલે, તમે કેવા આવો ગધેડા દીકરા તમારે રે તનિયે રાડો, તમે કેવા આવો ગધેડા દીકરા તમારે રે તનિયે રાડો, હે તમે કેવા આવો ગધેડા દીકરા તમારે રે તનિયે રાડો, તમે કેવા આવો ગધેડા દીકરા તમારે રે તનિયે રાડો. કાગ કહે બોલવાનો બંધ કરે, કાગ કહે બોલવાનો બંધ કરે, મોટો ભાડો બુદ્ધિ વાળો બળદિયા બુદ્ધિ વિના ના રે તમે એક જ નાખો ઉલાડો, બળદિયા બુદ્ધિ વિના ના રે તમે નાખો છો ઉલાડો, તમે એક જ નાખો ઉલાડો, તમે એક નાખો છો ઉલાડો. બળદિયા બોલે, એ ગધેડાઓ અમારી માતા ગાય કહેવાય, અમારી માતા એ જગતની માતા કહેવાય, અને તમે શું કહેવાવ ખબર છે? તમે ગધેડીના કહેવાવ, અમે ગાયના કહેવાઈએ. માટે તમારામાં અને અમારામાં ફેર હોય, ધાવણ ધાવ્યા અમે કામધેનુના એના છોરુના હોય ચાંડાળો, માતા અમારી જગજનેતા, રાહ અમારો છે નિરાળો. તમારામાં ને અમારામાં તો લાખ ગાડાનો ફેર, ક્યાં તમે અને ક્યાં અમે, અમારી માં ગાય અને તમારી માં ગધેડી. માટે આ વાત ક્યારેય બને નહીં, બોલવાનું બંધ કરી દે. બળદ ક્યાંય પછી ક્યારેય કહેતો નહીં. કહેવાની વાત માણસને છે કે માણસનો સંતાન, માનવ પુત્ર એ કેવો હોય, શું સંસ્કારી હોય. માતા અને પિતા તરફથી મળેલા સંસ્કાર એ જ સમાજની અંદર એમની છાપ ઉપસી આવે છે, એનો અરીસો છે. દીકરો જેવો હોય એ પ્રમાણે એના મા બાપના સંસ્કારો જાહેર થતા હોય છે. આજે સુનીતિ પોતાનું જે કર્તવ્ય છે એ ખૂબ સારી રીતે નિભાવે છે. જો ધારે તો એ ધ્રુવને કહી શકે કે બેટા આજે તું સહન કરી લે, તું સહન કરી લે, તું ભણ, તું આગળ વધ, તું શક્તિશાળી બન, તું બળવાન બન. એક દિવસ એવો આવશે કે હું તારી માતા રાજમાતા થઈશ, તું રાજા થઈશ. આ બધાને આપણે સાઈડ ઉપર મૂકી, કોરે મૂકી, અને આપણે આ રાજ્યના સર્વે સર્વા થશું. બેટા અત્યારે તું એ સહન કરીને એ બધું ઘોળીને પી જા. પણ ના, માતા સુનીતિએ આવો ઉપદેશ નથી આપ્યો. માતા સુનીતિ બોલે, બેટા જીવનની અંદર સર્વશ્રેષ્ઠ પદ જો પ્રાપ્ત કરવું હોય તો ધ્રુવ,
ભગવાનના શરણે જા, ભગવાનની આરાધના કર, ભગવાનનું ભજન કર, તપ કર, ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તને સર્વશ્રેષ્ઠ પદ આપશે. ત્યારે ધ્રુવજી મહારાજ માત્ર 5 વર્ષના છે, પણ સાહેબ એને કોઈ મોતનો ડર નથી. માતાને પગે લાગ્યા છે. સુનીતિ કે છે, બેટા તારી ઓરમાન માતા સુરુચિ એને પણ પગે લાગી આવું, એના પણ આશીર્વાદ લઈ આવું. તું શું, હિન્દુ સંસ્કૃતિની આ પરંપરાઓ છે. ક્યાંક ક્યાંક એવા રત્નો પાકતા હોય છે કે ઘણીવાર વિચારતા કરી મૂકે, આટલી સહનશક્તિ, આટલી બધી સહનશક્તિ હોઈ શકે ખરી. સુરુચિ પાસે પગે લગાડી અને ધ્રુવજી આજે વનની વાટ પકડી છે. કેવલ 5 વર્ષના ધ્રુવ છે. રડતે હૃદયે સુનીતિએ વડાવ્યા છે, બેટા કલ્યાણ થાવું તમારું. ધ્રુવજી માતાના આશીર્વાદ લઈ અને વનની વાટ પકડી છે. રસ્તામાં ભયંકર પશુઓના, જનાવરોના, જંગલી જનાવરોના અવાજ થાય છે, બિહામણા અવાજ થાય છે. ઘનઘોર જંગલની અંદર આજે ધ્રુવજી ઉઘાડા પગે 5 વર્ષની કોમળ અવસ્થા છે ચાલ્યા જાય છે. મનમાં કોઈ ભય નથી, ખરો ક્ષત્રિયનો બચ્ચો છે, દરબારનો દીકરો છે, ક્ષત્રિયનો બચ્ચો છે. હૃદયમાં કોઈ ભય જેવું નામ નિશાન આ કથા એમ સમજાવવા માંગે છે કે મા બાપનું એક એ પણ કર્તવ્ય છે. આજે ઘણી વાર અમને જોવા મળે, બાળ સભા હોય, એ બાળ સભાના માધ્યમે એવું બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. આજના આ ટીવીના યુગની અંદર એટલા બધા બિહામણા દ્રશ્યો બતાવીને, એવા બિહામણા દ્રશ્યો જોઈ જોઈ નાના બાળકના હૃદયમાં, એના મન માનસની અંદર એક એવી અંધારા પ્રત્યે એટલી બધી ભયંકર એક પ્રતિમા બંધાઈ ગઈ હોય છે કે બાળક નાનું પણથી એટલું ડરપોક બની જાય છે. ઘણી માતાઓ પોતાના છોકરા તોફાન કરતા હોય તેમ કે, હે તોફાન કરતો નહી, બાવાઓ છે પકડી જશે. આવી રીતના માતાઓ છે પોતાના બાળકને ડરાવતી હોય છે. પરંતુ બાળકને સમજાવવાનો આ માર્ગ બિલકુલ યોગ્ય નથી. બાળકને સમજાવવો હોય, કંટ્રોલમાં લાવવો હોય, માથે ભગવાનને સંભાળી અને વાહલ ભરેલો હાથ માથે ફેરવો, બાળકમાં પણ એ બધી ચેતનાઓ છે, બાળકમાં એ જે ભાવનાઓ છે, જે ભાવ છે એને સમજવાની એનામાં ભગવાને ક્ષમતા મૂકેલી છે. ક્યારેક કોશિશ તો કરો. પરંતુ મા બાપ છે છોકરાઓને ડરાવી દે, એ પછી એવા ડરાવે, એવા ડરાવે, 5 વર્ષના થાય, 10 વર્ષના થાય, રાત્રે પેશાબ પાણી જવું હોય તો પછી બાપાને જગાડે, બાપા હાલો ને. એકલા ઘરની અંદર જ બાથરૂમ જતા પણ ડરે, આટલે સુધી આજનો આ સમાજ છે એ ડરના પગમાં પડી જતો હોય છે. એનું કારણ ન ભૂલતો હોઉં તો એ માતા પિતા છે. એને નિડર બનાવો કે બેટા આ દુનિયામાં 2 જ વ્યક્તિથી ડરવાનો, એક જે ભગવાનથી ડરવાનું અને એક ભગવાનથી ન ડરતો હોય એનાથી ડરવાનું, બાકી દુનિયામાં કોઈથી ડરવાનું નહીં. એક ભગવાનથી ડરવાનું અને એક ભગવાનથી ન ડરતો હોય એનાથી ડરવાનું, બાકી દુનિયામાં કોઈની ડર રાખવાની જરૂર નથી. ધ્રુવજીના 5 વર્ષના સમયગાળાની અંદર માતા સુનીતિ એટલા બધા સંસ્કારો એમાં રેડી દીધા છે. આજે ધ્રુવજી એકલા વનની વાટ પકડી છે. એક ક્ષત્રિય દરબાર વારે વારે ચોરામાં બેઠા બેઠા હાકોટા પડકારા કરે, અમારા બાહુના બળ જોયા છે, હે ઉભા હાવજડા આવે, હાવજડા તો એને ભગાડી મૂકીએ, કૂતરાની જેમ તગેડી મૂકીએ, એવા બાહુમાં બળ છે. આમ મોટી મોટી દમફાસની વાતો કરે. એમાં એકવાર બરાબર સિંહમાં ફરતો ફરતો સિંહ આવ્યો અને બધા ભયભીત થઈ ગયા. અમારે કોઈ દરબારને બોલાવો. બાપુ ઘણી વાર કહેતા હતા, અરે સિંહ તે વળી હું લેખામાં, હાવોજરા તો કૂતરાની જેમ ભગાડ, ઊભી પૂછડીએ ભાગે બોલાવો એને. તે કોક બોલાવો કે બાપુ આપણા ગામની સિંહમાં હાવજ બેહી ગયો છે. બાપુ કે હમણાં આવું હાવજડું અમારા ગામમાં બેહી જાય, હાથમાં લીધી લાકડી અને બહાર જઈને થોડી વાર થઈને પાછા આવ્યા.
ઘરના કે કેમ પાછા આવ્યા કે બહાર કૂતરો બેઠો હતો, બહાર કૂતરો બેઠો હતો અને આ બાપુ હાવજડાને ભગાડવા માટે ગયા. ક્ષત્રિયના બચ્ચા તો આવા નડર, એકલા વનમાં જાય છે અને એ વખતે ભાગ્ય જોગે એના નસીબ કઈક જોર કરતા હશે અને રસ્તામાં ભગવાનના પરમ એકાંતિક સંત જેને પોતાનું જીવન કેટલાય આત્માઓને ભગવાન તરફ વાળી દીધા છે એવા નારદજી મહારાજ ત્યાંથી પસાર થયા. રાતનો સમય અને ચંદ્રમાના અંજવાળામાં નારદજીએ ધ્રુવજી મહારાજને જોયા અને નક્કી કર્યું કે બાળક નાનું છે, એકલું છે, કાં તો એ ભૂલું પડ્યું છે અને કાં પછી એ ઘર છોડીને જતું રહે છે. ચંદ્રમાના પ્રકાશના કિરણો એ ધ્રુવજીના કપાળમાં પડે, એના મોઢા ઉપર પડે અને મુખ છે એ ચમકૃત થાય છે. ખ્યાલ પડી ગયો આ કોઈ ક્ષત્રિયનો સંતાન છે, તેજસ્વી મુખારવિંદ છે. આમ નજીક આવીને જોવે છે અને નારદજી ઓળખી ગયા, લે આ તો ઉતાનપાદ મહારાજાના મોટા પુત્ર ધ્રુવજી છે. ધ્રુવજીએ તરત જ ધ્રુવજીને ઉભા રાખ્યા. નારદજી મહારાજે કીધું, બેટા રસ્તો ભૂલી ગયો છે? ધ્રુવજી બોલે કે ના બાપજી, રસ્તો તો હવે મારા હાથમાં આવ્યો છે. શું વાત કરે છે? હા, જંગલમાં આવવાનું કોઈ કારણ? ધ્રુવજી મહારાજ બોલે, મહાત્મન, મારી ઓરમાન માતાએ મને એવા વેણ કીધા કે બેટા તારે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે અને માટે હું ભગવાન પાસે તપશ્ચર્યા કરી અને ભગવાન પાસે વરદાન માંગીશ. શું વરદાન માંગીશ એ મને ખબર નથી. સાવ ભોળું હૃદય છે, સાવ ભોળું એમનું જીવન છે. નારદજી સમજી ગયા, બાળક નાનું છે, હઠને લઈ અને મનભંગ થવાને કારણે આ ધ્રુવ છે જંગલમાં જાય છે. અને એ વખતે નારદજી બોલે, બેટા તારી માતાએ તને કડક શબ્દો કીધા એમાં આટલું બધું દુઃખ ન લગાડાય. ધ્રુવજી કહે, બાપજી તમે મને હિંમતની વાત કરો, મારે ભગવાનને રાજી કરવા છે, ભગવાનને મારે મળવું છે. મારી માતાએ કીધું કે બેટા તું તપશ્ચર્યા કર, તને ભગવાન મળશે, તું જે વરદાન માંગીશ તે વરદાન તને ભગવાન આપશે. માટે મને તમે બતાવો ભગવાન ક્યાં મળે, ભગવાન ક્યાં રહે છે, કેવી રીતે મળે, મને એ માર્ગદર્શન કરો. નારદજી બોલે, મુનય પદવીમ યશ્ય નિસંગેરો જન્મ ભી નવી દુર મૃગયંતો ભી તીવ્ર યોગ સમાધિના ગુણાધિકાન મુદં લિપ્સેત અનુક્રોશં ગુણાધમા મૈત્રીમ સમાનાદ્વિચ્છિન્ન તાપેર ભીભૂયતે. બેટા ધ્રુવ, તને કદાચ ખબર નથી આ દુનિયાની અંદર મોટા મોટા જે મુનિઓ થઈ ગયા, મોટા મોટા મહર્ષિઓ થઈ ગયા, એમને હજારો વર્ષ સાધના કરી, તીવ્ર સાધના કરી, યોગ સિદ્ધ કર્યો, પરંતુ બેટા એને ભગવાન નથી મળ્યા. માટે તું તારા ઘરે જા, તું રાજપાટમાં આરામ કર, ભોગ ભોગવ, પરંતુ તારા માટે આ રસ્તો એ યોગ્ય નથી. ધ્રુવજી મહારાજે હાથ જોડ્યા અને કહે છે, તમે ગુરુ છો અને તમે મને ભોગનો માર્ગ બતાવશો, તમે સાધુ થઈ અને તમે મને સંસારનો માર્ગ બતાવશો. બે શબ્દ કીધા અને નારદજી ચકિત થઈ ગયા અને સમજી લીધું કે આ પુત્ર, આ બાળક કોઈ સામાન્ય ન હોય, સામાન્ય ન હોય, આ તો કોઈ અલૌકિક પુરુષ છે. અને એ વખતે કીધું કે બેટા તું સાંભળી લે, તત્તાપ ગચ્છ ભદ્રમ તે યમુનાયસ્તતમ સુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. બેટા હવે તું એક કામ કર, હું તને માર્ગ બતાવું છું, તું અહીંથી સીધો જા, તત ગચ્છ ભદ્રમ તે યમુના તટમ સુચિ.
તું સીધો અહીંથી યમુનાના તટ ઉપર જા, મા યમુનાના ખોળામાં બેસી એમાં તું સ્નાન કર અને ત્યાંથી મધુવનમાં જઈ અને તું તપશ્ચર્યા કરજે, તને ભગવાન મળશે. ધ્રુવજી મહારાજ બોલે, આપનો ખૂબ ખૂબ આભાર, પણ પ્રભુ મને એ બતાવો કે મને ભગવાન મળે પણ મારે ભગવાનને ઓળખવા કઈ રીતે. ગજબનો સવાલ કર્યો. આપણને ક્યારે સંકલ્પ એવો નહીં થયો કે ભગવાન કેવા હશે, એ ભગવાનનું સ્વરૂપ કેવું હશે, આપણને સંકલ્પ ક્યારે નહીં થયો હોય. ધ્રુવજી મહારાજ કે હું તપશ્ચર્યા કરીશ, ભગવાનને રાજી કરીશ, ભગવાન મને મળવા આવે તો મારે ભગવાનને ઓળખવા કઈ રીતે. નારદજીએ એનો પણ જવાબ આપ્યો અને મહર્ષિ વેદવ્યાસ ભાગવતજીની અંદર આ શબ્દોને ગૂંથે. કિરીટનમ કુંડલિનમ કેયુર્વલયાન્વિતમ કૌસ્તુભાભરણમ ગ્રીવમ પીત કૌશેયાવાસનમ શ્રીવત્સાંગમ ઘનશ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મૈર અભિવ્યક્ત ચતુર્ભુજમ. બેટા, ભગવાન સાક્ષાત પ્રગટ થશે તો યાદ રાખ, ભગવાન છે એ ઘનશ્યામ હશે, ભગવાનનો વર્ણ શ્યામ હશે. શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ એ ભગવાન હશે. માથે માથે મુગટ હશે, કાનોમાં કુંડળ હશે અને એ ભગવાનની મોટામાં મોટી નિશાની એ છે કે બેટા ભગવાન છે બહુ દયાળુ હશે. એની આંખોમાંથી કરુણાની વૃષ્ટિ થતી હશે, એ તને અનુભવાશે. ધ્રુવજીએ ફરી વાર નમસ્કાર કર્યા છે અને પછી ધ્રુવજી બોલે, તમે દયા કરો એટલી વિશેષ દયા કરો, મને ભગવાન મળે કઈ રીતે. નારદજી કે બેટા એ જ વાત તો અઘરી છે, એના માટે તારે ઘોર તપશ્ચર્યા કરવી પડે, એના માટે તારે ઘોર સાધના કરવી પડે. બાપજી તૈયાર છું, બતાવો મને. મહર્ષિ નારદજીએ નાનકડા એવા પંચવર્ષીય ધ્રુવજીને સાધનાનો આખો માર્ગ બતાવ્યો છે કે બેટા આટલા દિવસ ઉપવાસ, આટલા દિવસે તારે ફરાળ કરવાનું, આટલા દિવસે જળ લેવાનું વગેરે બધી સાધના બતાવી. અને નારદજી જ્યાં રવાના થવા ગયા અને વળી પાછા ફરી કે બેટા ધ્રુવ એક મિનિટ ઠર જા, બોલો બાપજી. ધ્રુવ તને બધી વાત કરી પણ મુખ્ય વાત ભૂલાઈ ગઈ, શું? તપશ્ચર્યા કરતા કરતા તારે એક મંત્રનો જાપ કરવાનો છે, દ્વાદશાક્ષર મંત્રનો જાપ, બાર અક્ષરનો મંત્રનો જાપ તારે કરવાનો છે. આપણો દ્વાદશ પાઠોત્સવ અને આજે નારદજી ધ્રુવજીને દ્વાદશ મંત્રનો, દ્વાદશ શબ્દનો અક્ષરનો મંત્ર બતાવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સબ તાલી કે સાથ ગાઈએ, વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંકીર્તન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ગાઈએ પ્રેમ છે. ઓમ નમો
નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી ધ્રુવજીને કહે છે, બેટા આ મંત્રનો જપ કરતા ને ભગવાન મળશે, ભગવાનને મેળવવાને માટે એનું નામ સંકીર્તન એ જ એક મુખ્ય આધાર છે, ભગવાન તને મળશે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી કે બેટા ધ્રુવ, ભગવાનના નામનો મંત્ર જાપ કરજે, મારા આશીર્વાદ તારી સાથે છે બેટા, તને ભગવાન મળશે, મળશે ને મળશે. નારદજીએ ધ્રુવજીને આશીર્વાદ આપ્યા છે. ધ્રુવજીની શ્રદ્ધાને જોઈ, એના વિશ્વાસને જોઈ અને ભગવાન પ્રત્યેના ભક્તિભાવને જોઈ અને નારદજીએ એનું દિગ્દર્શન કર્યું છે, દિશા બતાવી છે, બેટા આ માર્ગે ભગવાન મળશે, આશીર્વાદ આપ્યા છે. વાલા ભક્તજનો, દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો જો કોઈનો ઉપકાર હોય તો એ છે સદગુરુનો. સંત છે એ સાચી વાત સમજાવે. નિષ્કુળાનંદ સ્વામી લખે, સંત વિના સાચી કોણ કહે, સંત વિના સાચી કોણ સાચી કોણ કહે, ઓ સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના તલમાં, નથી ખટમા, નથી ખટમા, સંત વિના સાચી કોણ કહે, સંત વિના સાચી કોણ કહે, હરિ સંત વિના સાચી કોણ કહે, સંત વિના સાચી કોણ. નિષ્કુળાનંદ સ્વામી લખે, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. આ નારદજીએ તો કેટલા એવા આત્માઓ છે એને ભગવાન સુધી પહોંચાડી દીધા છે. યાદ કરીએ એ વાલ્મીકી ઋષિને,
વાલ્યા લુટારામાંથી વાલ્મીકિ ઋષિ બનાવ્યો એ નારદ છે. અજામેલ મહાપાપી એને પણ ઉધારી લીધો સંત ચરણોએ. એવા તો કેટલાય આત્માઓ નારદજીએ ઉધાર્યા છે, સંત મહાપુરુષોએ ઉધાર્યા છે. આજે ધ્રુવજી મહારાજને પણ ઉધારી લીધા છે, માર્ગદર્શન કર્યું છે. વાલા ભક્તજનો, હું તમે જે ભગવાનનું જે કંઈ થોડું ઘણું ભજન કરીએ છીએ એ મારો તમારો પાવર હરગી જ નથી, આપણી તાકાત જ નથી. આવા સમયની અંદર, આવા કળિયુગની અંદર આપણે ભગવાનનું ભજન કરી શકીએ, પૂજા પાઠ કરી શકીએ. આવી બ્રહ્મ સભાઓ હોય, સત્સંગ સભા હોય, ઉત્સવ સમય હોય, એમાં એકાગ્ર ચેત થઈ અને ભગવાનના ભગવાનના ભક્તોના ચરિત્રનું ગાન કરી શકીએ, એ આપણા પુણ્ય, આપણો પુરુષાર્થ નથી, એ તો સદગુરુને આભારી છે. આજે કઈ માહોલ સર્જાય એ બધો સદગુરુને આભારી છે, એની પ્રેરણાથી. એથી જે કઈ બોલવામાં આવે છે એ પણ સ્વબળથી નહીં, પરંતુ પરબળથી, એ ભગવત બળથી, એ ગુરુ બળથી આ બધું થતું હોય છે. આજે ધ્રુવજીના જીવનમાં એક સદગુણ આપનારી માતા તો હતી, પરંતુ આજે એના ભાગ્ય જાયગા અને એમને એક સંત મહાપુરુષનો પણ એને આજે ભેટો થયો છે. ધ્રુવજીને હિંમત આવી ગઈ, હવે મારું કામ સરળ થઈ જશે, એક માતાનો ખોળો મૂકીને આવ્યો છું અને મને બીજી માતા ભગવાને આપી દીધી. એક માતાએ મારી જનેતા, મારી માવડી એમણે સ્તનપાન કરાવીને મોટો કર્યો અને આ સદગુરુ રૂપી મા એને મને સદાયને માટે સ્તનપાન છોડાવી અને જન્મ મરણના ફેરા ટળાવી દીધા, માટે ધન ભાગી છું. ધ્રુવજી મહારાજ ખૂબ આનંદિત થઈ ગયા. નારદજી કે બેટા ધ્રુવ, તું તપશ્ચર્યા કરે એના ફળ સ્વરૂપે ભગવાન તારા પર પ્રસન્ન થાય, તો બેટા ભગવાન પાસે એવું માંગજે કે પ્રભુ મને પરમ પ્રાપ્તિ આપો, મને પરમ પદ આપો, આ સિવાય કઈ ના માંગીશ. ધ્રુવજીએ ફરી વાર નમસ્કાર કર્યા, પ્રભુ આપનો જય હો, ગુરુ આપનો જય હો, તમે મને સાચો માર્ગ બતાવ્યો. 5 વર્ષના ધ્રુવજી ગુરુદેવ નારદજીના માર્ગદર્શન પ્રમાણે યમુનાજીના ધરામાં જઈ સ્નાન કર્યું છે, આગળ જઈ અને મધુવનમાં એક વૃક્ષના નીચે, એક વૃક્ષના થડમાં ઉભા રહી અને ધ્રુવજી માંડા તપ કરવા. આ સારાએ જંગલની અંદર, વનની અંદર એકમાત્ર ધ્રુવજી અને બાકી બધાએ એ જંગલી પશુઓ, જંગલી જનાવરો, ભયંકર અવાજો થાય, સિંહની ગર્જનાઓ થાય, ભયંકર ભૂતાવળના અવાજો થાય, એવા બિહામણા આ સમયની અંદર, આ બિહામણા જંગલની અંદર આજે ધ્રુવજી નિર્ભયપણે, નિડરપણે ભગવાનની આરાધનામાં, ભગવાનની સાધનામાં લીન થઈ ગયા છે. આકાશમાં રહેલા દેવતાઓ ધ્રુવજીના તપને જોઈ અને મોમાં આંગળા નાખી ગયા છે. આપણે દેવતાઓ ખરા, પરમ ધ્રુવ જેવું તપ આપણાથી એવું ભયંકર તપ. 5 વર્ષના એક પગે ઉભાય ચડય ડગતઈ, 5 વર્ષના એક પગે ઉભાય ચડય ડગતઈ. નિષ્કુળાનંદ સ્વામી લખે ધીરજાખ્યાન ગ્રંથની અંદર, 5 વર્ષના એક પગે ઉભાય ચડય ડગતઈ, 5 વર્ષના એક પગે ઉભાય ચડય ડગતઈ. બહુ બલાવવાવે બિવરાવવા, તેના બિવરાવ્યા બિવે નહીં, બહુ બલાવવાવે બિવરાવવા, ખરી ટેક ખટ માસ સુધી ઉભા રહ્યા એક પગે, ખરી ટેક ખટ માસ સુધી
અસુર સુર આશ્ચર્ય પામ્યા દેખે તપ ધ્રુવ જીનો દ્રગે અસુર સુર આશ્ચર્ય પામ્યા દેખે તપ ધ્રુવ જીનો દ્રગે પ્રભુ મળ્યા સારું પરહર્યું સર્વે શરીર નો સુખ પ્રભુ મળ્યા સારું પરહર્યું સર્વે શરીર નો સુખ રાજે કર વરમાં પતિ અતિ દેય છે દેહને દુઃખ રાજે કર વરમાં પતિ અતિ લક્ષ્મીપતિ મારા પર નારાયણ પ્રસન્ન થાય ચાહે એના માટે કોઈ પણ દુઃખ આવે એ દુઃખ ને હું ભોગવવાને માટે એ દુઃખ સહન કરવાને માટે હું તૈયાર છું પર્વત પ્રાહી જેનું મન છે અડગ મન છે નિશ્ચલ મન છે આજે ધ્રુવજી તપશ્ચર્યા કરે છે ધરણે લાગે ધ્રુજ વાડગવા લાગ્યા દેગ પાળ ધરણે લાગી ધ્રુજ વાડગવા લાગ્યા દેગ પાળ ધરણે લાગે ધ્રુજવા ડગવા લાગ્યા દેગ પાડ ધરણી લાગે ધ્રુજવા ડગવા લાગ્યા દેગ પાડ નિષ્કુળાનંદ નાની વયમાં દીઠા બહુ બળવાળા નિષ્કુળાનંદ નાની વયમાં નિષ્કુળાનંદ નાની ભય માંદી ઠા બહુ બળવાળા નિષ્કુળાનંદ નાની ભય માંદી ઠા બહુ બળવાળા નિષ્કુળાનંદ સ્વામી કહે છે બાળકો તો ઘણા બધા જોયા જ્યારથી આ જગતનું સર્જન થયું ત્યારથી બાળકો તો ઘણા બધા થયા પરંતુ આની જેવો કોઈ નહીં આની જેવો કોઈ નહીં પૃથ્વી ધ્રુજવા લાગે દિગપાળો ડગવા લાગ્યા નિષ્કુળાનંદ સ્વામી બોલે નાની ઉંમરમાં નાની વયમાં આવા બાળક તો કોક હોય આવા અટલ આવા નિશ્ચલ વાળા તો કોક હોય નિષ્કુળાનંદ સ્વામી એના પર આફરીન થઈ ગયા ઇંતજાર કરને વાલે કો સિર્ફ ઉતના હી મિલતા હૈ જીતના કોશિશ કરને વાલે છોડ દેતે હૈ બહુ સાચી વાત કોઈ કરી છે માત્ર ને માત્ર ઇંતજાર કરી રાખીએ માત્ર ને માત્ર રાહ જોઈએ રાખીએ તો મળે ખરું પણ કેટલું મળે કોશિશ કરવા વાળા પુરુષાર્થ કરવા વાળા પ્રયત્ન કરવા વાળા જેટલું છોડી ગયા હોય એટલું ઇંતજાર કરવા વાળાને મળતું હોય છે આજે ધ્રુવજી મહારાજ એવી તપશ્ચર્યામાં લીન થયા છે એક પગ ઉભા ઉભા રહે ધ્યાન અવસ્થાની અંદર ભગવાનનું નામ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એક પગે ઉભા રહે ત્રણ દિવસ ઉપવાસ કરે ચોથે દિવસે ફળ જમે આવી રીતના છ મહિના સુધી તપશ્ચર્યા કરી છ મહિના પછી સાધનાની જે ગતિ છે ને તીવ્રતા આપી ગતિ આપી બીજા છ મહિના ઉપવાસ કરી અને ત્યારબાદ ખરેલા પાંદડા હોય એ પાંદડાઓ ખાય ત્રીજો મહિનો બેઠો નવ દિવસ ઉપવાસ કરે અને દસમા દિવસે માત્ર એક ખોબો જમુનાજીનું જળ પીવે આવી ઘોર સાધના આદરી છે અને આ બાજુ સ્વર્ગ લોકની અંદર તમામ દેવતાઓ ધ્રુજી ગયા છે કદાચ આ ધ્રુવ છે આટલું ભયંકર તપ કરી અને ભગવાન જો એના ઉપર રાજી થઈ જાય ભગવાન માગવાનું કહે અને આ જો ઇન્દ્રાસન માગી લેશે તો એને ભીખ લાગી ધ્રુવજીના હૃદયમાં એકદમ શુદ્ધ ભાવ છે
પાંચમો મહિનો શરૂ થયો અને નારદજીના કહેવા પ્રમાણે, યોગ સાધના બતાવ્યા પ્રમાણે આજે ધ્રુવજી મહારાજ શ્વાસને રૂંધો છે, શ્વાસની આવન જાવણની ગતિને સ્તંભાવી દીધી અને પગના અંગૂઠા ઉપર ઉભા રહી અને ધ્રુવજીએ મહા ઘોર તપશ્ચર્યાની શરૂઆત કરી છે. પગના અંગૂઠા ઉપર ઉભા રહી અને ધ્રુવજી તપશ્ચર્યા કરે છે. ઘરે જઈને ટ્રાય તો કરજો અંગૂઠા પર ઉભા રહેવાની. બાજુમાં કોકને કહેજો પકડી રાખે, નકર હેઠા આવું છું. પગના અંગૂઠા ઉપર ઉભા રહી અને ધ્રુવજી તપશ્ચર્યા કરે અને ચારે બાજુ દેવતાઓ ભગવાન પાસે ગયા, પ્રભુ પ્રભુ. ધ્રુવજી ઉપર પ્રસન્ન થાવ. ભગવાન કહે છે એને ફળ મારે આપવું છે, ક્યારે આપવું, કેવું આપવું એ મારા ઉપર છે, ધ્રુવને તપ કરવા દો. ધ્રુવજીનું તપ જોઈ અને મોટા મોટા દેવતાઓ, મોટા મોટા ઋષિઓ, મોટા મોટા જતીઓ, મોટા મોટા જ્યોતિઓ આજે મોમાં આંગળા નાખી ગયા છે. આવું ભયંકર તપ માત્ર 5 વર્ષનો બાળક. નિષ્કુળાનંદ સ્વામી લખે ભગવાનના ભક્તજનો, એ ભગવાનના માર્ગે ચાલેલા એ મુક્તજનો, મુમુક્ષુજનો, જેને ભગવાનને પામવું છે એના માટે બે મીઠી વાત મારે કરવી છે. નિષ્કુળાનંદ સ્વામી લખે, એના જેવી જે યાદ રે, એના જેવી જે યાદ રે, સહેદ ને કષ્ટ બહુ ડાડ. એના જેવી જે યાદ રે, સહેદ ને કષ્ટ બહુ ડાડ. એમ કરતા હરે મળે, એમ કરતા હરે મળે, ત્યારે પલટ્યો નથી કાઈ પાડ. એના જેવી વળી આપણે ભલે ભાતે બાંધીએ ભેટ, એના જેવી વળી આપણે ભલે ભાતે બાંધીએ ભેટ. ત્યારે પ્રસન્ન જન પર, જ્યારે પ્રસન્ન જન પર, પ્રભુ ન થાય કહો કે મને ડ. હિંમત જોઈ હરિજનને, હરિ રહે છે હાજર હજૂર. હિંમત જોઈ હરિજનને, હરિ રહે છે હાજર હજૂર. પણ ભાંગે મને ભક્તિ કરે, પણ ભાંગે મને ભક્તિ કરે, તેથી શ્રી હરિ રહે છે દૂર. એના જેવી વળી આપણે ભલે ભાતે બાંધીએ ભેટ, ભલે ભાતે બાંધીએ ભેટ. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનના ભક્તજનો, આના જેવી ભગવાનની ભક્તિ જ્યારે કરશું ત્યારે ભગવાન મળશે. હિંમત જોઈ હરિજનની, હરિ રહે છે હાજર હજૂર. પણ ભાંગે મને ભક્તિ કરે, તેથી શ્રી હરિ રહે દૂર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું ભગવાનને જાણું છું, ભગવાનના સ્વભાવથી પરિચિત છું. ભગવાન એના પર જ રાજી થાય છે જેનું મન ભગવાનની ભક્તિમાં સદૈવને માટે વિશેષ ને વિશેષ, વિશેષ ને વિશેષ ભાવયુક્ત હોય, જેના જીવની અંદર વિશેષ ને વિશેષનો મહિમા ઉત્પન્ન થતો હોય, એવા જે મહિમાવાન જે ભગવાનના ભક્ત હોય એનાથી ભગવાન નજીક થાય છે. પણ ભાંગે મને ભક્તિ કરે, તેથી શ્રી હરિ રહે દૂર. ભાંગે મને ભક્તિ કરે, સાહેબ ભગવાનને એ ગમતું નથી. બે દિવસ મંદિરે આવીએ અને બે દિવસ વળી પાછા ડચકા મારી દઈ, આ ભાંગેલી ભક્તિ કહેવાય ગુરુ? આ ભાંગેલી ભક્તિ. ઉત્સવ સમય હોય, કથા વાર્તા હોય, ત્યારે થોડી વાર મનમાં ભક્તિનો આપણને ઉભરો આવી જાય, એ બે પાંચ દાડા મંદિરે જાય, ભગવાનને સલામ મારી આવીએ, પણ 4-5 દિવસ ત્યાં ડોઝ ઉતરી જાય. ઓલા ગેસવાળા ફુગા હોય એમાં ગેસ ભરે અને ફુગો ઉપર ચડે, પણ ક્યાં સુધી ઉપર રહે? અંદર ગેસ હોય ત્યાં સુધી, જેવો ગેસ અંદરથી નીકળે ધીમે ધીમે કરતો 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 એ ફુગો હેઠો આવે. ભગવાનને એવી ભક્તિની જરૂર નથી.
ભગવાનની ભક્તિ કરીએ તો એવી કરીએ નિશ્ચલ મનથી એક ધ્યેય સાથે, કે એવી ભક્તિ કરવી છે કે ભગવાનને મારે હાજર હાજર ખડા કરવા છે, મારે ભગવાનને સાક્ષાત મળવું છે. આવી ભક્તિ, આવા ધ્યેય સાથે, આવા નિશ્ચલ મન સાથે અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આજે પણ હાજરા હજુર છે. ખાખનેરા ગામના એક પાર્વતીબાઈ નામના સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સ્ત્રી ભક્ત થઈ ગયા. પાર્વતીબાઈ નામ, ખાખનેરા ગામના આ બેન હતા. એને જીવનમાં નિયમ એવું લીધું હતું કે દિવસમાં તો રાત્રે ગમે ત્યારે પાણી પીવે કે કાંઈ જમે, મોઢામાં કાંઈ પણ ખાવા પીવાની ચીજ મૂકવી તો એ પહેલાં આજુબાજુમાં કોઈને જય સ્વામિનારાયણ કહેવું, અને સામેથી જય સ્વામિનારાયણ જ્યારે કોઈ બોલે ત્યારે એ અંજળ છે મુખમાં મૂકવું. આજે પણ ઘણા બધા સંતો ભક્તોને એવી ટેવ હોય, પાણી પીવે પહેલાં જય સ્વામિનારાયણ બોલે, સામેવાળા જય સ્વામિનારાયણ બોલે પછી મોઢામાં અન્ન પાણી મૂકે. આજની કથામાં જો લેવાય, જો તમને સારું લાગે તો આવું નિયમ લેવાની કોશિશ કરજો, ટ્રાય કરજો. આમ તો આપણે ઘણી બધી ટ્રાય કરતા, આ ટ્રાય ભેગા ભેગે કરી નાખો ને સાહેબ. પાણી પીવું એ પહેલા કોકને કેવું જય સ્વામિનારાયણ, સામેથી બોલે જય સ્વામિનારાયણ, પછી પાણી મોઢામાં મૂકવું, મજા આવશે. ભગવાનને વારે વારે સંભાળવાનો યોગ પ્રાપ્ત થશે. અખંડ વૃત્તિ રાખવાનો આ પણ એક માધ્યમ છે. વારે વારે ભગવાન યાદ આવે. પાર્વતીબાઈને નિયમ જય સ્વામિનારાયણ કહી સામેથી જય સ્વામિનારાયણ ઝીલી અને ત્યારબાદ મોઢામાં અંજળ મૂકવા. એમાં એક વખત બાઈ કોઈ ગામત્રે જવાનું થયું. વગડા વનની અંદર એ બાઈ ચાલી જાય, બપોરનો સમય તરસ લાગે, એમાં કૂવો આવ્યો અને કૂવામાંથી સીંચીને પાણી કાઢ્યું, પરંતુ પાણી પીવા જાય એવી ભયંકર તરસ લાગેલી, ઉપરથી ધોમ ધકતો તાપ. પાણી આવ્યું, પાણી હાથમાં લીધું, પણ જ્યાં પીવા જાય ત્યાં યાદ આવ્યું કે પાણી મોઢામાં નહીં મુકાય, આ પાણી મોઢામાં ન જાય, મારું નિયમ છે. કોઈને જય સ્વામિનારાયણ કહું એમને સામે જય સ્વામિનારાયણ બોલે પછી જ મારા મોઢામાં અંજળ જાય. થોડી વાર રાહ જો, અહીંથી કોઈ રાહ બર કોઈથી નીકળે, કોઈ વટે માર્ગ અહીંથી પસાર થાય તો એને હું જય સ્વામિનારાયણ કહીન અને પછી આ અંજળ મોઢામાં મૂકું, આ પાણી મોઢામાં મૂકું. અડધી કલાક થઈ, એક કલાક થઈ, દોઢ કલાક થઈ, પરંતુ ત્યાંથી કોઈ પસાર ન થાય, ધોમ ધકતો તાપ અને બાઈના કંઠે પ્રાણ આવી ગયા. કંઠ રૂંધાવા માંડો તરસને લઈ, અને એક બાજુ મન એમ બોલે કે પાણી પી લે, પાણી પી લે, એક બાજુ જીવ એમ બોલે કે પાણી ન પીવાય, પાણી ન પીવાય. નિયમ છે, એ નિયમ ભગવાન પડાવશે. થોડી ધીરજ રાખી લઉં, થોડી ધીરજ રાખી લઉં. ઘણી વાર સુધી ધીરજ ધારણ કરી, પરંતુ કોઈ ત્યાંથી પસાર ન થયો અને બાઈના પ્રાણ નીકળવાની તૈયારી. અને એ જ વખતે માણિકર મહારાજ માથે મોટી પાગ બાંધી, હાથમાં માણેક વર્ણી માણકીની હાથમાં લગામ ઝાલીને મારે ત્યાંથી પસાર થયા. મહારાજે જય સ્વામિનારાયણ કીધું, જય સ્વામિનારાયણ કહેતાની સાથે બાઈના જીવમાં જીવ આવ્યો. જય સ્વામિનારાયણ પોતે જય સ્વામિનારાયણ કીધું, અને જ્યાં નજર કરી ત્યાં માણિકર મહારાજને જોયા. મહારાજ તમે? મહારાજ કે બાઈ આવી હઠ કરાય, આવી હઠ કરવાની, માની લે કે અમે ન આવ્યા હોય તો? મહારાજ મરીને તમારા ધામમાં જવું ને, બાપ હાથી છે એ જીવ તો લાખનો ને મુયે તો હવા લાખનો. મહારાજ આ લોકમાંથી વિદાય કદાચ લેવાની થાય તો પ્રભુ તમારું ધામ ક્યાં બાકી છે? તમારા ધામમાં આવીશ. મહારાજ કે તારી હઠ આજે ત્યાં સુધી પહોંચી ગઈ છે કે બાઈ હવે તારું શરીર ટકશે નહીં, તારા પ્રાણ તારા સમય અવધિ પૂર્ણ થઈ ગયો છે, બોલ પણ તારી શું ઈચ્છા છે? તારા નિયમની દ્રઢતાને જોઈ અને હું તારા પર રાજી છું, જો તું કે તો તને ફરીથી જીવનદાન આપું, તારી આયુષ્યની દોરીને લંબાવી દઉં, અને તું જો કહે તો હું તને ધામમાં લઈ જાઉં. આજે ભગવાનની આ ભક્તાણી સંત સમાગમે કરીને, સત્સંગે કરીને, કથા વાર્તાએ કરીને આની સમજણ, આનું જ્ઞાન,
આની ભક્તિ એ પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા અને મહારાજને કે પ્રભુ આપ જો મને સામે ચાલીને લેવા માટે આવ્યા હો અને મહારાજ તમારી પાસે જો હું જીવતરની આશા રાખું, તમારી પાસે હું જીવા દોરી લંબાવવાની યાચના કરું તો મહારાજ મારી જેવી આ દુનિયામાં કોઈ કમ નસીબ ન કહેવાય, મહારાજ તમને ધામમાં લઈ જાઓ. મહારાજ કે સારું, ધ્યાન ધરો, આંખો બંધ કરી અમારા સ્વરૂપનું ધ્યાન ધરો, તમને ધામમાં લઈ જાય. ઘડીના છઠ્ઠા ભાગની અંદર મહારાજ એ આત્માને પોતાના ધામમાં લઈ ગયા. વટે માળવું કોઈ પસાર થયા અને ગામમાં વાત ફેલાણી, કોઈ સ્ત્રી માણસનો દેહ કુવાના કાંઠે પડ્યો છે, અચેત અવસ્થામાં છે, કદાચ મૃત્યુ પામી છે. વાત ફેરી એમાં જ આગળથી ખબર પડી કે ફલાણા ગામની બાય છે અને બધા સગા સંબંધી આવ્યા, અગ્નિ સંસ્કાર વગેરે કર્યા, પરંતુ ભગવાન છે. વાલા ભક્તજનો યાદ રાખજો, એ ભગવાન છે, એ ભાંગેલી ભક્તિને ક્યારે મહત્વ આપતા જ ક્યારેય નહીં. પાર્વતીબાઈને મારા ધામમાં લઈ ગયા. આપણે આટલું બધું ન કરીએ તો કાંઈ નહીં, પણ એટલે તો આપણે ટેક લઈએ, નિયમ લઈએ, એટલા તો આપણે ભક્તિમાં આગળ વધીએ. નિત્ય ભગવાનના દર્શન, નિત્ય પૂજા, નિત્ય સત્સંગ, કથા વાર્તા, અઠવાડિયે સભાઓ થતી હોય એ સભાઓનો લાભ લઈએ, ભગવાન એ ભક્તિથી રાજી થશે. નાનકડા ધ્રુવજી 5 વર્ષની અવસ્થા વિચાર તો કરો સાહેબ, 5 વર્ષની માત્ર અવસ્થા, પરંતુ ભક્તિભાવ તો એટલો બધો એનામાં ગળા ડૂબ ભરેલો છે, ગળા સુધી ભક્તિભાવ ભરેલો છે. આજે ભગવાન પણ એને મળવા માટે આતુર થઈ ગયા છે. નિષ્કળાનંદ સ્વામી લખે એ એવું નથી કે તે દિવસે ભગવાન આવતા હતા અને આજે નથી આવતા. ભગવાન તો એવા ને એવા કરુણાળુ છે, ભગવાન તો એવા ને એવા દયાવાન છે, ખોટ હોય તો આપણી છે. સાચા ને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ. સાચા ને સોંઘા ઘણા, નથી મોંઘા થયા મહારાજ. ખોટા ને ન ચડે ખોડતા, ખોટા ને ન ચડે ખોડતા, તે દિન કેવડિયા છે. માટે કસર મૂકી કરી ખાવો ખરા હરે ના દાશ. નિષ્ગુણાનંદ છે, નિષ્ગુણાનંદન જીક છે, તે દાસ પાસ અવિનાશ. સાચા ને સોંઘા ઘણા, નથી મૂંગા થયા મહારાજ, નથી મૂંગા થયા મહારાજ. નિષ્કુળાનંદ સ્વામી લખે વાલા ભક્તજનો, ભગવાન સોંઘા છે, આજે પણ સોંઘા છે, ભગવાન મોંઘા નથી થયા. ખોટાને ન જડે ખોડતા, એ વાત એટલી સ્પષ્ટ છે. ખોટા માણસો ભગવાનને શોધવા માટે જશે એને નહીં મળે, સાચા થઈને જે મંડી પડશે, સાચા ભાવથી મંડી પડશે, ધ્રુવજીની જેમ એક લગનથી લાગી પડશે, ભગવાન એને મળશે. માટે કસર મૂકી કરી થાવો ખરા હરિના દાસ. વેશ ભજવો તો ભાઈ સાચો ભજવો, ખોટો ન ભજવો, ખોટા વેશની કિંમત નહીં. ભગવાનના ભક્ત થયા છીએ, ભગવાનના ભક્ત થઈને જીવીએ, ભગવાનના ભક્ત થઈને મરીએ, એવી ભક્તિ કરીએ જે ભક્તિથી અક્ષરધામના તખત ઉપર બેઠેલો પરમાત્મા ડોલવા માંડે કે વાહ ભગત વાહ, એવી ભક્તિ. આજે ધ્રુવજીનું તપ જોઈ અને ભગવાન પણ આજે વિષ્ણુલોકમાં બેઠા બેઠા એટલા બધા મંદ મંદ હાસ્ય કરે છે, હમણાં જાઓ હમણાં જાઓ એવી રીતના મળવાને માટે આજે ભગવાન પણ તલપાપડ થયા છે. જોઈ તપયે જનનું બાળપણનું બહુ ભેર, જોઈ તપયે જનનું બાળપણનું બહુ ભેર. માનવ દાનવ દેવતાને કહો કે મનાવે મને મેર. વિષ્ણુ તે દેવી લોકીને રિજા અતેરમાં પતિ રે, વિષ્ણુ તેહને લોકીને રિજા અતેરમાં પતિ.
નિષ્કુળ આનંદ કહે નાથજી ઈચ્છા દેવા પૂરણ પ્રાપ્તે નિષ્કુળ આનંદ કહે નાથજી ઈચ્છા દેવા પૂરણ પ્રાપ્તે ઈચ્છા દેવા પૂરણ પ્રાપ્તે જોઈ તપે જનનું ભગવાન આજે ધ્રુવજીના તપને જોઈ અને રાજે થઈ ગયા વાહ ધ્રુવ વાહ ધૈન છે તારું તપ ધૈન છે તારું ભજન અને ધૈન છે તારી સાધના આ સાધનાને જોઈ અને આજે ભગવાન પણ વિષ્ણુ લોકમાંથી આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા માટે ભગવાન તૈયાર થઈ ગયા અને એ જ વખતે લક્ષ્મીજીને ભગવાનના આટલા બધા ભાવવિભોર થઈ લક્ષ્મીજી પણ પ્રણામ કરી ગયા અને કે છે પ્રભુ કઈ બાજુ પ્રભુ કે છે આજે તો ધ્રુવને દર્શન દેવા માટે જાવું ચારેય બાજુ દેવતાઓ અને રહેલા મહર્ષિઓ બધા જે આનંદમાં આવી ગયા આજે આનંદમાં આવીને બધા હાથમાં પુષ્પવૃષ્ટિ લઈ પુષ્પ લઈ અને તૈયાર થઈ ગયા હમણાં પ્રભુ પધારશે હમણાં પ્રભુ પધારશે અને એ જ ચાહના સાથે ભગવાન વિષ્ણુ લોકમાંથી પ્રગટ થઈ સાક્ષાત ધ્રુવજીની સામે ખડા થઈ ગયા ચારે બાજુ જળહ જળહ પ્રકાશ થવા લાગ્યો ચારે બાજુ જળહ પ્રકાશ થવા માંડો અને ધ્રુવજીની આંખો એ પ્રકાશની અંદર એ પ્રકાશને સહન કરવા શક્તિમાન ન થઈ ધ્રુવજીની આંખો ખુલી ગઈ જ્યાં આંખો ખુલી અને એ જ વખતે ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ભગવાન સામે ઉભા છે બોલી હરિ નારાયણ ભગવાન કી જય ચતુર્ભુજ ભગવાન કી જય 24 અવતારો માનો આ એક અવતાર છે ધ્રુવજીને દર્શન દેવાને માટે ભગવાન આ લોકમાં પધાર્યા ધ્રુવજી ભગવાનની સામું જોવે અને ભગવાન ધ્રુવજી સામું જોવે છે અરસપરસ એટલી બધી પ્રેમની પરાકાષ્ઠાએ આ દ્રષ્ટિ પહોંચી છે ભગવાન માથે હાથ મૂકી દીધા બેટા ધ્રુવ આજે તે મને પ્રસન્ન કરી દીધો તે મને રાજી કરી દીધો માટે માગ તું માગ તે આપ ઈચ્છા અટળ પદ આપવા અલબેલો અવિનાશ ઈચ્છા અટળ પદ આપવા ઈચ્છા અટળ પદ આપવાયલ બેલો અવિનાશ આવી એમ ધ્રુવને કયો માગો માગો મુજે પાશ આવી એમ ધ્રુવને કયો માગો માગો મુજે પાશ ધ્રુવજી કહે ધન્ય નાથજે તમે પ્રસન્ન જથયા છો એથી નથી બીજું માગવો દિન દુઃખ ના ગયા છો અખંડ રેજો મારે અંતરે પ્રભુ આવાને આરે મોટું બંધન છે માયા તણો તેમાં ન દેશો બંધાવા એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા લાગુ સારો શ્યામને જરૂર નિષ્કુળાનંદ કહે નાથ પછી આપ્યો અચળ પદ ભગવાન ને કે છે ધ્રુવજી પ્રભુ રાજી થયા હો માગવાનું કહેતા હો તો પ્રભુ મને એ માગો હું એ માગું મારે બીજું કઈ નહીં માગું અખંડ રહેજો મારે અંતરે મારા હૃદયમાં કાયમ ને માટે વાસ કરીને પ્રભુ રહેજો માયાનું બંધન મારું ટાળજો બીજું મારે કશું ના જોઈએ થોડી આગળની કથાને યાદ કરીએ અત્યારની કથાને ત્યારે કમ્પેર કરીએ ધ્રુવજી મહારાજ ઘરેથી નીકળ્યા આવો કોઈ ભાવ નહોતો આવી કોઈ એમને ગતાગમ નહોતી આવું કોઈ જ્ઞાન નહોતું પણ જ્યારે નારદજી મળ્યા જ્ઞાન દ્રઢ થયું ભજન ભક્તિ જ્યારે દ્રઢ થઈ આત્મા જ્યારે શુદ્ધ થયો અને ત્યારે શુદ્ધ આત્મામાંથી જે શબ્દો નીકળ્યા છે એ શબ્દો નિષ્કુળાનંદ સ્વામી નોંધે અખંડ રે જો મારે અંતરે પ્રભુ આવાને અખંડ રે જો મારે અંતરે પ્રભુ આવાને આવા મોટું બંધન છે માયા તણો
તે મન દેસો બંધાવા, તે મન દેસો બંધા. ભગવાન ભેટી ગયા, વાહ ધ્રુવ વાહ, તારી ઉંમર નાની, તારું શરીર નાનું, પરંતુ તારું જ્ઞાન જબરું છે. આવું જ્ઞાન તું ક્યાંથી પામ્યો? ધ્રુવજી મહારાજ બોલે, પ્રભુ દયાળુ, આ જ્ઞાન મને મારા ગુરુ નારદજી આપ્યું. પ્રભુ જ્યારે તમારે જંખનામા ને જંખનામા તમને મળવાને માટે જ્યારે વનમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભુ મને નારદજી મળેલા, મને જ્ઞાન આપ્યું, મને સમજણ આપી, મને માગતા શીખવાડ્યું, અને પ્રભુ એની પાસે હું શીખો. ભગવાન કે ધન્ય છે ધ્રુવ તને, ધન્ય છે નારદ ને, ધન્ય છે ધ્રુવ તારી જનેતાને, કે તારી જેવા નરરત્નો જે કુખે પાયકા. ધન્ય હોજો, ધન્ય હોજો. ભગવાને રાજી થઈ અને કીધું, બેટા ધ્રુવ, હવે તું તારું તપશ્ચર્યા પૂર્ણ થઈ, તારા પર રાજી થયો, તું મારા લોકમાં આવીશ, પરંતુ અત્યારે નહીં. બેટા તું હવે તારે ઘરે જા, તારા માતા પિતા તારી રાહ જોવે છે, ઝડપથી ઘરે જઈ અને તું હવે શાસન કરીશ, રાજા બનીશ. ભગવાન અંતર્ધ્યાન થયા છે. ધ્રુવજી મહારાજ પાછા ઉતાનપાદ રાજાના મહેલમાં આવ્યા છે. જ્યાં ખબર પડી ધ્રુવજી આવે છે, ધ્રુવ આવે છે, અને ત્યારે ગાંડા બનેલા આ પાગલ થયેલા બાપ સામે ચાલે અને ધ્રુવજીનું સ્વાગત કરવાને માટે આવ્યા ઉતાનપાદ મહારાજા. આજે ધ્રુવજીના પગમાં પડ્યા કે ધ્રુવ, હું તારો ગુનેગાર છું, હું તારો ગુનેગાર છું. ધ્રુવજી કે બાપજી, એવું ના બોલો બાપા, એવું ના બોલો પિતાશ્રી, તમારે કારણે, તમારા આશીર્વાદથી, માતાના આશીર્વાદથી અને નારદજીની કૃપાથી મને ભગવાન મળ્યા, મને ભગવાન મળ્યા, મને ભગવાનના દર્શન થયા. આ શબ્દો સાંભળતા જ માતા સુનીતિ રાજી થઈ ગઈ કે વાહ ધ્રુવ વાહ, ધન્ય છે તને. મોટા મોટા ઋષિ મહર્ષિઓ હજારો હજાર વર્ષની સાધના પછી પણ જે પદને ન પામે એ ધ્રુવ આટલા સમયમાં પામી ગયો. ધ્રુવ કે માં, નારદજીના આશીર્વાદથી, એમના માર્ગદર્શનથી હું આ ભગવાનને પામ્યો છું. ત્યારબાદ નારદજી મહારાજ, ધ્રુવજી મહારાજ 30,000 વર્ષ સુધી એ રાજ્યનું શાસન કર્યું છે. ત્યારબાદ પોતાના સંતાનોને રાજ્ય સોંપી અને ધ્રુવજી ફરીથી ભગવાનના ભજનમાં જતા રહ્યા છવાલા ભક્તજનો. આવી રીતે ધ્રુવ આખ્યાન નિષ્કુળાન સ્વામીએ આ ધીરજ આખ્યાનની અંદર વર્ણવેલું છે, ગજબનું છે. એક એક પ્રસંગ એટલા બધા અદભુત અદભુત પ્રસંગો છે. એક એક પ્રસંગને સાંભળીએ તો હૃદય ક્યારેક કબૂલ કરે કે ના, હવે હરિભજન કરી લેવું છે, હવે ભગવાનને મેળવી લેવા છે. આ રીતે ધ્રુવજીએ નાની વયમાં ખૂબ મોટું કામ કર્યું. આપણને સંદેશ આપે છે ધ્રુવજીનું આખ્યાન વર્તમાન સમયની અંદર પ્રેરણા પૂરી પાડે બાળકોને, કે બાળક કેવો હોવો જોઈએ, બાળક નીડર હોવો જોઈએ, બાળક ઉત્સાહી હોવો જોઈએ, અને બાળક છે ભક્તિવાન હોવો જોઈએ, ભક્તિમાન હોવો જોઈએ. ધ્રુવજી મહારાજના આખ્યાનમાંથી આ શીખવા મળે, બહેનોને શીખવા મળે, પુરુષોને શીખવા મળે. બાળ ભક્ત ધ્રુવને નમન રે, બાળ ભક્ત ધ્રુવને નમન રે, ધન્ય ધન્ય તમારું જીવન રે, ધન્ય ધન્ય તમારું જીવન રે. બાળકોને વળી ભાઈ ભાઈ રે, શીખ લેવા જેવી અધિકારી રે, શીખ બાળકોના પ્રેરણા રૂપ છે, બાળકોના પ્રેરણા રૂપ છે, નિર્ભય નિર્માને સદગુણ છે, નિર્ભય નિર્માને સદગુણ છે. થાવો એવું અમારું જીવન રે, થાવો એવું અમારું જીવન રે, ભાવે ભજીએ શ્રી ભગવન રે, ભાવે ભજીએ શ્રી ભગવન રે. તમામને પ્રેરણા આપે, તમામને એક વાત સમજાવે, જીવન હોય તો પ્રેરણારૂપ આના જેવું, ધ્રુવજી જેવું બાળકોના પ્રેરણારૂપ છે. નિર્ભય બાળક હોય, નિર્માની હોય,
કદાચ બાળક આ વાતને ન સમજી શકે, પરંતુ એ સમજાવવાનું કામ એ મા બાપનું છે, એ કામ જન્યતાનું છે, એ કામ માતા પિતાનું છે. બાળકોના પ્રેરણા રૂપ છે, નિર્ભય નિર્માને ગુણ છે. બાળકોના પ્રેરણા નિર્ભય નિર્માને સદગુણ છે. થાવો એવું અમારું જીવન રે, થાવો એવું અમારું જીવન રે. ભાવે ભજીએ શ્રી ભગવન રે, ભાવે ભજીએ શ્રી ભગવન રે. હવે બીજી વાત છે માતાઓને માટે, માતા કેવી હોય, માતાને આમાંથી શું શીખવા મળે. માતા સુનીતિજીને નમન રે, માતા સુનીતિજીને નમન રે. કહ્યા પુત્રને સત્ય વચન રે, કહ્યા પુત્રને સત્ય વચન રે. સિંચન કરીએ સંતાનો મારે, સિંચન કરીએ સંતાનો મારે. રૂડા રૂડા સદગુણો નારે, રૂડા રૂડા સદગુણો. માતા છે એને પણ આ આખ્યાન બોધ આપે છે. માતા હોય સુનીતિ જેવી હોય, પુત્રને સાચી વાત કરે કે બેટા તું ભણ, તું હોશિયાર બન, સ્કૂલે જા, ટ્યુશન જા, પરંતુ સાથે સાથે ભગવાનનું ભજન પૂજા કર, ભગવાનના મંદિરે જા, સેવા કર, સિંચન કરીએ સંતાનોમાં. રૂડા રૂડા એવા સદગુણોના કે જે સદગુણો જોઈ અને બીજાની આંખો ઠરે કે વાહ આ મા બાપે શું સંસ્કારો રેડા છે એના દીકરામાં, એના પુત્રમાં, વાહ ધન્ય છે. માતા સુનીતિજીને નમન રે, માતા સુનીતિજીને નમન રે. કહ્યા પુત્રને સત્ય વચન રે, કહ્યા પુત્રને સત્ય વચન રે. સિંચન કરીએ સંતાનો મારે, સિંચન કરીએ સંતાનો મારે. રૂડા રૂડા સદગુણો નારે, રૂડા રૂડા સદગુણો મારે. ત્રીજી વાત, બાળકોને માટે ઉદ્દેશ, બાળકોને માટે પ્રેરણા, બહેનોને માટે પ્રેરણા, માતાને માટે પ્રેરણા, અને ત્રીજી વાત છે આગળ બેઠેલા આ મરદ મૂછાળાઓ માટે. સાંભળજો, પતિ દેવ માટે સંદેશો રે, પતિ દેવ માટે સંદેશો રે. પતિ દેવ માટે સંદેશો રે, પતિ દેવ માટે સંદેશો રે. દૂર કરો ભેદ ને કલેશો રે, ભેદ ભાવ ભૂલી ભાવ રાખો રે, ભેદ ભાવ ભૂલી રાખો ભાવ રે. શંખ યોગ નો રસ ચાખો રે, શંખ યોગ નો રસ ચાખો રે. હાલો ધ્રુવ પ્રહલાદ અંબરીશજી રે, સીતા મીરા નરસિંહ મહેતાજી રે. વારસદાર છીએ સૌ એ નારે, પદ ચીને ચાલો સૌ તે નારે, પદ ચીને ચાલો સૌ તે નારે, પદ ચીને ચાલો સૌ તે નારે. બાળકોને માટે પ્રેરણા, બહેનોને માટે પ્રેરણા, પતિઓને માટે, પુરુષોને માટે પ્રેરણા. દૂર કરો ભેદ, દૂર કરો ક્લેશ. સંસારમાં સુખી થવું હોય તો ભલા થઈ, પરિવારની અંદર ભેદભાવ દૂર કરી, એક સમાન બધાને પ્રેમ આપી, બધાને સમજાવી, બધાને સમજણ આપી, અને સાથે સમગચ્છદ્વમ સમમદદ્વમની જે ભાવનાઓ છે ચરિતાર્થ કરીએ, અને એ રીતે ભેદભાવ ભૂલી ભાવ રાખી અને ભગવાનનું ભજન કરીએ. આપણો આ જે ધર્મ છે હિન્દુ ધર્મ, એ ધ્રુવ પ્રહલાદ અંબરીશજી સીતાજી મીરાબાઈ નરસિંહ મહેતા આપણે એના વારસદારો છીએ. આ એના વારસનો આખો આ ધર્મ છે, આ હિન્દુ સંપ્રદાય, આ હિન્દુ ધર્મ.
એના બેઝ ઉપર છે, આપણે એના વારસદાર છીએ, એના પદ ચિહ્ન ઉપર ચાલીએ, એના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ તો આપણું જીવન ધન્ય બને. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ માઇકલ જેક્સન જેવાઓની વારસદાર નથી. આ જે માણસો ભૂંડી હાલતે મરેલા છે, મરતા મરતા પણ જેને શાંતિ નથી મળી, એવા જે પાપી આત્માઓ હોય, એવા જે પાપી આત્માઓ હોય, એવા જે નઠારા માણસો હોય, એનો વારસો આપણો વારસો નથી. આજના ટેલિવિઝનના માધ્યમે આપણે સૌ કોઈએ એટલી વાત નોંધ લીધા જેવી છે. આજના સમયમાં કદાચ ટીવી વગરનું ઘર બહુ ઓછું જોવા મળે, એવા ઘર છે નથી એમ નથી, ઘણા ઘર એવા છે. અમરોલીમાં હરિભક્તો ઘણા એવા છે, એના ઘરમાં ટીવી નથી. આજની તારીખમાં ઘણા છે, છોકરાઓ યુવાન થઈ ગયા છે, છતાં પણ ઘરમાં ટીવી નથી. વિચાર આવે ધન્યવાદ મા બાપને આપવા કે ધન્યવાદ સંતાનોને આપવા. આજની તારીખમાં આપણે વારસદાર છીએ તો ધ્રુવ પ્રહલાદ નચિકેતાનો આ વારસો છે. એના જીવનમાં સુખ હતા, એના જીવનમાં શાંતિ હતી, એના જીવનમાં ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ હતો. આપણે એ ભક્તિભાવને ચરિતાર્થ કરવો છે. વાલા ભક્તજનો, દુનિયામાં રહીએ છીએ એનો મતલબ એવો નથી કે દુનિયાના રંગે રંગાઈ જવું. દુનિયામાં રહીએ એનો મતલબ એવો કે ભગવાનના રંગે રંગાવું, ભગવાનની ભક્તિના રંગે રંગાવું. આપણે રંગાઈએ, આવનારી પેઢીને રંગીએ, અને એ પણ એના જીવનમાં સનાતન સુખ અને સનાતન શાંતિ એને ચરિતાર્થ કરી શકે એવી ભાવનાઓ કેળવવી. વાલા ભક્તજનો, તો આ ધ્રુવ આખ્યાન એ સફળ છે, એ સાર્થક છે. માટે ધ્રુવજીના આખ્યાનમાંથી અચળ ભક્તિ સિદ્ધ કરવી. આજના દિવસે સૌ કોઈ ભાઈઓ બહેનો, નાના મોટા તમામ સૌ કોઈ એક નિયમ લેજો, આજથી 5 વર્ષના ધ્રુવજી આતી તપશ્ચર્યા કરી શકતા હોય, આપણે થોડું ભજન તો કરીએ, આપણે થોડી ભક્તિ તો જગાડીએ, દિવસમાં એકવાર ભગવાનના મંદિરે આવીએ, સંતોના દર્શન કરીએ, કથા વાર્તા સાંભળીએ. કદાચ દરરોજ કથા વાર્તા ન સાંભળી શકાય, શનિવારે સભા થાય રાતના સમયમાં, આવા જ સમયમાં રાતના 9 થી 11 એવા સમયમાં સત્સંગનો લાભ લઈએ. ભક્તજનો, માનવ દેહ છે એ લેખે લાગશે, લેખે લાગશે. માટે એવું નિયમ લઈને છૂટા પડશું. કથાનો સમય પૂર્ણ થાય, 2 મિનિટ હરિનામ સંકીર્તન લઈ અને આપણે વિરામ લેશું. સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ, સ્વામી નારાયણ 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 બોલ, સ્વામી નારાયણ. ગાય હરિનામ. હે સ્વામી નારાયણ બોલ, 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 સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, સ્વામી નારાયણ બોલ, હરે સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, 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 હે સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ.